રાજ્યસભાની ચૂંટણી યોજાશે બે બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યસભાની ચૂંટણી અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલ બેઠક યોજાઈ રહી છે આ ઉપરાંત અભય ભારદ્વાજના અવસાનથી પણ એક બેઠક ખાલી પડી છે

અને રાજસભા કે લોકસભા કે વિધાનસભામાં ટિકિટો આપવામાં આવતી નથી પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ પાર્ટીને કોણ ઉપયોગી થઈ શકે છે એમના નિમણૂક કરવાથી આવનારા દિવસોમાં સંગઠનને વધુ અસરકારક રીતે કેવી રીતના કામગીરી કરી શકે છે એવા સક્ષમ ઉમેદવારોને પસંદ કરવામાં આવતા હોય છે દિનેશભાઈ પ્રજાપતિ ઓબીસી સમાજમાંથી આવે છે રામભાઈ સૌરાષ્ટ્રમાંથી આવે છે આ બંને વ્યક્તિઓ સંગઠનમાં વર્ષોથી સંકળાયેલા છે અને પાર્ટીને વધુને વધુ મદદરૂપ થઈ શકે એમ છે રાજ્યસભાના સભ્ય તરીકે મને આનંદ છે કે ગુજરાતના બે સભ્યો પ્રતિનિધિ અમારું વધશે એના કારણે આવનારા દિવસોમાં ગુજરાતના નાના મોટા પ્રશ્નો મેં ભેગા થઈ અને ગુજરાતના જે કંઈ પડતર પ્રશ્નો કેન્દ્ર સરકાર સાથે છે એ ઉકેલવામાં મેં મદદરૂપ અમને થઈ શકશે તદ્દન બે નવા ચહેરાને ટિકિટ આપી છે કઈ રીતનું સમીકરણ હશે નવા ચહેરા જૂના ચહેરા જોવાતા જ નથી અહીંયા મેં પહેલાં કહ્યું ને કે કોંગ્રેસમાં અમુક જ વ્યક્તિ કે ભાઈ ફલાણા ગ્રુપના વ્યક્તિ છે એના ટિકિટ મળે અહીં આગળ પ્રજા સાથે કોણ સંકળાયેલો છે પાર્ટી સાથે કોણ સંકળાયેલો છે પાર્ટીને વફાદારીપૂર્વક કોણ મદદરૂપ થઈ શકશે એ સમીકરણ જોવામાં આવે છે અને એ સમીકરણ પ્રમાણે જ આ બે ઉમેદવારો નક્કી થયા છે તમે જ્યારે લડ્યા હતા ત્યારે ખૂબ અઘરું વાતાવરણ હતું કેવું પ્રકારનું વાતાવરણ આ વખતે આ વખતે એકસો અગિયારનું અમારું સભ્ય સંખ્યા છે ભારતીય જનતા પાર્ટી પાસે કોંગ્રેસમાં સાણપણ હોય તેમને ઉમેદવાર જ ના ઊભા રાખવા જોઈએ અને ઉમેદવાર ઉભા રાખશે તો બી એમના કોઈ વોટ વધવાના નથી કોંગ્રેસમાં અને ભાજપમાં બહુ જ તફાવત છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એના એકસો અગિયાર એકસો અગિયાર મેન્ડેટ પ્રમાણે મતદાન કરવાના છે ઉપરાંત જો કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખે તો કદાચ એમના જે ઉમેર ધારાસભ્યો છે એમાં કદાચ ઓછા થાય તો પણ નવી નહીં છે જેમ રાજ્યસભાના બે નામો જાહેર થઈ ચૂક્યા છે લગભગ બે આ સીટો પર અલગ અલગ ચૂંટણી થવાનું છે અને લગભગ ભાજપની જીત આ વખતે નિશ્ચિત જ છે કેમેરા બંટી ડાગર સાથે મધિપસિંહ રાઠોણ નિર્માણ ન્યૂઝ અમદાવાદ કેન્દ્ર સરકાર દ્વારા કે સિલિન્ડરના ભાવની વાત કરીએ તો ₹50